વીક આવી ડિબેટો કરતા રહીશું. બિલકુલ, એવરી વીક આપણે આવી ડિબેટો કરતા રહેશું. આ એક ખૂબ જ ગંભીર સમસ્યા કહેવાય, કારણ કે જે રીતે આ ગઈકાલની ઘટના છે, પરંતુ આજના દિવસમાં પણ બે ત્રણ ઘટનાઓ જે સામે આવી છે. મંદસૌરની જે ઘટના છે, રુઝાન, શું લાગી રહ્યું છે ખરેખર, કે શું જવાબદાર છે આપણે બીજાને કે સમાજને સુધારવાની વાત કરે તે પહેલા હવે તો દીકરીઓ જ પોતે જાગૃત થવું પડશે એવું લાગી રહ્યું છે. અત્યારે ના, હું એક બીજી એંગલથી કહીશ તમને, દીકરીઓ તો જાગૃત કાફી છે, ખાલી જે આપણે ઇમોશનલ ફૂડની વાત કરી, કારણ કે આપણે વર્ષોથી આપણા પિતૃત્વ હતા સોસાયટીમાં છે કે ભાઈ ભાઈ જોડે હોય યા કોઈક પુરુષ હોય એટલે યુ ફીલ સેફ. પણ અત્યારે આ લડત સ્ત્રી પુરુષની છે જ નહીં, આ તો અચ્છે બુરેની લડત છે. કારણ કે ઘણા કેસમાં આપણે જોયું છે કે ભાઈ યા કોઈક ફ્રેન્ડ બી જોડો અને સામેવાલા તમને હેરાન કરવા માંગતા તો પેલાને બાધી બુધી આમ માર પાડીને ફેંકી દે છે અને પછી હેરાન કરે છે છોકરીને. એટલે અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ શું છે ખબર છે, જે આપણે બોલી રહ્યા છે પણ કરતા નથી. આઈ થિંક 25 વાર લોકોએ સાંભળ્યું હશે, પણ હવે કરો. ને એ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા છોકરાને, તમારા દીકરાને એ તમારે સમજાવવું પડશે કે એને પૂછવું પડશે કે ભાઈ તું કેટલા વાગે જાય છે, ક્યાં જાય છે. અગર તમે જેને કે એક્ઝામ્પલ આ જ કેસ લઈએ, તમે અત્યારે આ બધા જે ફોટોઝ મૂકો છો ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને સોશિયલ મીડિયાના ફોટોઝ મૂકો છો, એમાં પેલો પાર્ટી બી કરતો હોય છે, છોકરાને 36 ચીજ કરતો હોય છે, તો એના ફેમિલી મેમ્બરોએ બી આ ફોટા જોયા જ હશે. તો એના કારણ કે આપણે છોકરીના ફોટા જોઈએ છીએ તરત કે એ આવું સારું ના લાગે, આ તું શું કરે છે, 36 ઘરમાંથી કમેન્ટો આવે છે. તો છોકરા માટે એના મા બાપોએ કમેન્ટ કેમ ના કરી કે દીકરા તમે શું કરો છો, આપણે શોભે નહીં, આપણા ફેમિલીને શોધે નહીં, એવું બધું તો તમે કહી શકો છો ને, એટલીસ્ટ એ તો લગામ લગાવી શકો છો ને. અનફોર્ચ્યુનેટલી આપણી ફેમિલી, આપણા પેરેન્ટ્સ ખાલી દીકરી પાછળ પડી જાય છે. હવે જ્યારે તમે દીકરી પાછળ પડશો ત્યારે હવે થાય છે શું એ બી કહી દો, એ દીકરી પોતાનું સેલ્ફ કોન્ફિડન્સ સેલ્ફ એસ્ટીમ ખોઈ દે છે. આ જ કેસમાં એક્ઝામ્પલ આપો, હવે છે પ્રેમ પ્યાર લાગણી, છોકરીને હંમેશા પ્રેમ પ્યાર લાગણી હોય, કોઈ બી છોકરો એને બે બેબી આઈ લવ યુ ને ડાર્લિંગ તે ખાધું કે નહીં બોલે એટલે પેલી તો ફસી જાય, કારણ કે ઇમોશનલ ફૂલ છે, એમાં આપણે ના પાડતા નથી, એમાં સુધરવું છે એ સત્ય છે. પણ હવે માની લો પેલી છોકરી ફરી જઈને પેલા તો કસમે વાદે કરી દીધા, તને જ પરનિશ ને એકાદ કઈ ટેટુ બી કરી દેને, લોહી બી કાઢી નાખે, એટલે પેલી હજી ફસી જાય. હવે શું થશે, છોકરી લાગે કે આજ બધો મારો 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 જીવન સાથી આ થઈ ગયો. છોકરીના માઇન્ડમાં છે, છોકરા માઇન્ડમાં એવું કશું નથી, છોકરાના માઇન્ડમાં ટોટલ ટાઈમ પાસ છે, પણ લાગે છે કે છોકરી આ જ રીતે ફસાશે ને, કોઈ છોકરી એ સિવાય તો ફસાય નહીં, કોઈ છોકરી એવી તો ફસાય કે ચાલ આપણે ફરી આવીએ પછી તું તાર રસ્તે ને હું મારા રસ્તે, એવું તો કોઈ આપણે આપણા સંસ્કૃતિમાં નથી ને, આપણે એવી છોકરીઓ નથી. એટલે હવે શું થશે કે જ્યારે છોકરા આવી રીતે આ ષડયંત્રો કરે છે, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે મા બાપ, કારણ કે છોકરી તો ભલી છે પણ એના જે છોકરાના મા બાપ છે, એટલે ધે શુડ નો એન્ડ અન્ડરસ્ટેન્ડ કે છોકરાને એ એ ઘડતર આપવું પડશે કે ભાઈ દીકરીઓ ઇઝ નોટ કે તમારો ટાઈમ પાસ નથી, એ તમારા માટે એક ઓબ્જેક્ટ નથી કે તમારું દિલ ખુશ કરે, તમારું એ જિમ્મેદારી છે, તમારી લાજ છે, તે છોકરીની લાજ ઇઝ ઇક્વલ ટુ યોર લાજ. આ બધું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તો બેનાનો કોઈ અંત નથી આવવાનો. આપણે આવી રીતે એઝ સેટ